જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ નિર્માણ થઈ રહ્યો છે. જામીકોના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ઓવરબ્રિજની સાઇટ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચ્યા હતા. તેમણે ગુણવત્તા તથા સમય મર્યાદા સહિતના મુદ્દે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી પેપર વર્કની પણ ચકાસણી કરી હતી. ઓવરબ્રિજનું કાર્ય 60% જેટલું પૂર્ણ થયું હોવાની માહિતી તેમણે આપી હતી. જામનગર શહેરમાં બની રહેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર કે જેની લંબાઈ 3.4 કિલોમીટર છે, એની આજરોજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના અધિકારીને સાથે રાખી અને તેમના કોન્ટ્રાક્ટરની હાજરીમાં ફ્લાયઓવર બ્રિજની અંદર વપરાતા મટીરિયલની ગુણવત્તા ચકાસવામાં આવેલ છે. તેમની લેબોરેટરીની મુલાકાત લીધેલ છે. તેમના દ્વારા મેન્ટેન કરાતા બધા રજિસ્ટરોની પણ આજરોજ મારા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ છે. આ ઓવરબ્રિજ બાબતમાં કોન્ટ્રાક્ટરને વહેલામાં વહેલી એમની સમય મર્યાદા પહેલાં આ બ્રિજ પૂરો થાય અને લોકોની સુખાકારી માટે વહેલામાં વહેલી તકે સોંપવામાં આવે એ બાબતની જરૂરી બધી સૂચના મારા દ્વારા આપવામાં આવેલ છે. તેમજ આગામી તહેવારોમાં જામનગર શહેરમાં ઓવરબ્રિજના કામને ચાલે છે તે દરમિયાન પડતી મુશ્કેલીમાં કેમ ઓછી મુશ્કેલી પડે અને ઝડપથી કામ એમનું પૂર્ણ કરી અને જે એમના સેફટી માટેના જે મારેલા છે પતરાને વગેરે એ તાત્કાલિક ધોરણે જરૂર ના હોય એટલા શિફ્ટ કરી અને રસ્તા પહોળા થાય, બંને બાજુ સર્વિસ રોડ લોકોના ઉપયોગ માટે ખુલ્લા થાય એવી મેં એને આજરોજ મારા દ્વારા સૂચના આપવામાં આવેલ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ પૂર્ણ થતાં દરેક જિલ્લામાં વાયબ્રન્ટ સમિટના આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે. જામનગરમાં પણ લેઉવા પટેલ સમાજ રણજીતનગરમાં વાયબ્રન્ટ જામનગર કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમિટમાં કુલ રૂપિયા 3,236 કરોડના 49 MOU કરવામાં આવ્યા હતા. આજે જામનગર જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ સમિટ નું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો અને GIDC ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને ચેમ્બરથી માંડીને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. અહીંયા જુદા જુદા લાભાર્થીઓને પણ સરકારની યોજનાઓ છે, ખાસ કરીને વિશ્વકર્મા પ્રધાનમંત્રી યોજના છે, અન્ય યોજનાઓ છે, એનો લાભ પણ આપવામાં આવ્યો. આજે લગભગ 3,236 કરોડ રૂપિયાના 49 જેટલા MOU પણ થયા છે. ખાસ કરીને 2024માં January 10-12 સુધી જે રાજ્યકક્ષાની વાયબ્રન્ટ સમિટનું આયોજન છે એના ભાગરૂપે આ વખતે દરેક ડિસ્ટ્રિક્ટમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ જામનગરની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 26 જેટલા સ્ટોલમાં જુદા જુદા પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા છે. તો ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ કર્યું અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા ઉદ્યોગકારો છે એ ઉપસ્થિત રહ્યા છે. જામનગરની બાંધણી, જામનગરના બ્રાસફાટ ઉદ્યોગ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે એ જામનગર માટે ગૌરવ સમાન છે. અહીંયા જે જામનગરની ઓળખ એ આપણી બાંધણી દેશ વિદેશમાં જે આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. બ્રાસફાટમાં પણ આખા દેશનો 70% હિસ્સો આપણો જામનગરના ઉદ્યોગોનો છે. તો એ બધા જ ઉદ્યોગગૃહોના માલિકો અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ સારા વાતાવરણમાં જામનગર જિલ્લાનું વાયબ્રન્ટ સમિટનું આયોજન છે એ આજે અહીંયા કરવામાં આવ્યું છે. અને અહીંથી બધા જે મુખ્ય કાર્યક્રમ January 2024માં થવાનો છે ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિર ખાતે, ત્યાં બધા પધારે એનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે. જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, દંડક કેતનભાઈ નાખવા વગેરે દ્વારા ભુજિયા કોઠાના જીર્ણોદ્ધાર કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત 3 દરવાજા, ટાઉન હોલ સહિતના સ્થળોએ રેસ્ટોરેશન તથા રિનોવેશન કાર્યની ચકાસણી કરવામાં આવી હતી. જામનગરમાં હિન્દુ સેના દ્વારા નવરાત્રિ નિમિત્તે લવ જેહાદ અંગે જાગૃતિ માટે પત્રિકા વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પવનચક્કી વિસ્તારમાં બેનર પ્રદર્શિત કરી જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જય શ્રી રામ. પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. હિન્દુ સેના દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં પત્રિકા વિતરણ અને લવ જહાજને જાગૃતતા આંદોલન કાર્યક્રમ કરવામાં આવેલો છે. જામનગરમાં પણ વિસ્તારમાં દીપકભાઈ પિલાઈ અને મયુરભાઈ ચંદનની આગેવાની નીચે આ કાર્યક્રમ થયેલો છે. આ કાર્યક્રમમાં લવ જહાજ શું છે જાણો, લવ જહાજનું નવું સ્વરૂપ, આતંકવાદનું નવું સ્વરૂપ, અને લવ જહાજ આપણી બેન દીકરીઓને લવ જહાજનો શિકાર ન બને એના માટે જાગૃતતા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવેલો છે. હિન્દુ સેના દ્વારા ગરબાના આયોજકોને કહેવામાં આવે છે કે ગરબીમાં આવતા પહેલાં બધાનું આઈડેન્ટિટી પ્રૂફ તપાસવું, વિધર્મીઓ પર પ્રતિબંધ મૂકવું આવવા પર, અને માતા પર કંકુનું તિલક અને ગૌમૂત્રનો છટકાર કરવો અને માતાજીની પ્રસાદી ખાસ ફરજિયાત રાખવી, આવું એક હિન્દુ સેના દ્વારા કહેવામાં આવે છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.